ઓલપાડની કુદિયાણા પ્રાથમિક શાળાને ગુજરાત રાજ્યની સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી. શાળાનું શિક્ષણ સત્ર સારા પ્રદર્શનને લઈ શાળાને કરવામાં આવી પસંદગી. કુદિયાણાની પ્રાથમિક શાળાએ વર્ષ 2019-20માં ગુણ ઉત્સવમાં સરકારના માપદંડમાં સારું પ્રદર્શન કર્યું હતું. સારા પ્રદર્શનને કારણે શાળા ગ્રીન 4-સ્ટાર શાળા તરીકે કાર્યરત થશે. આમ તો સામાન્ય રીતે બધાના જ મનમાં સવાલો થતા હોય છે કે સરકારી શાળા એટલે નબળી શાળા. આજ પ્રશ્નોને કારણે મોટાભાગના લોકો પોતાના બાળકોને મોંઘી ફીવાળી ખાનગી શાળાઓમાં ભણાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આવા સવાલોની વચ્ચે સુરતના ઓલપાડ તાલુકાના કુદિયાણા ગામની પ્રાથમિક શાળાએ આવા તમામ સવાલોને જૂઠા સાબિત કરી દીધા છે. જી હા, ઓલપાડની કુદિયાણા પ્રાથમિક શાળાએ ઉચ્ચ કોટીનું શિક્ષણ આપી રાજ્યની સરકારી શાળાઓમાં એક નવી જ ઓળખ ઊભી કરી છે. કુદિયાણા ગામની પ્રાથમિક શાળાએ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી નવી સિદ્ધિ હાંસલ કરી છે. શાળાની સુંદર કામગીરીને કારણે કુદિયાણા પ્રાથમિક શાળાનો રાજ્યની સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી થઈ છે. શાળાની SOAમાં પસંદગી થતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓમાં આનંદની લાગણી છવાય છે. કુદિયાણા પ્રાથમિક શાળાને શૈક્ષણિક ક્ષેત્રની કરવામાં આવે તો સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં ગુણ ઉત્સવ કાર્યક્રમ યોજાતો હોય છે. ત્યારે આ ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાએ વર્ષ 2019-20માં ગુણોત્સવ કાર્યક્રમમાં સરકારના માપદંડમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેથી હાલ શાળા ગ્રીન 4-સ્ટાર શાળા તરીકે કાર્યરત છે. શાળાની સારી શૈક્ષણિક કામગીરીને લઈ રાજ્ય સરકારે કુદિયાણા પ્રાથમિક શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી કરી છે. કુદિયાણા પ્રાથમિક શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી થતાં કુદિયાણાની પ્રાથમિક શાળા વધુ મજબૂત બનશે અને શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે વધુ આગળ આવશે. કુદિયાણાની પ્રાથમિક શાળા વર્ષોથી તમામ ક્ષેત્રે અવ્વલ આવતી રહી છે. શાળાનું શૈક્ષણિક ક્ષેત્ર હોય, રમત ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિ હોય, શાળાના વિદ્યાર્થીઓ હંમેશા આગળ જ રહ્યા છે. શાળામાં શિક્ષણની સાથે સાથે બ્રાહ્મ્ય પ્રવૃત્તિઓમાં પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે અને સાથે સાથે બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે જ શાળા વિદ્યાર્થીઓ રમત ક્ષેત્રે પણ જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, રાજ્ય કક્ષા સુધી પહોંચી વિજેતા બન્યા છે. શાળાના બાળકો છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ ચેમ્પિયન બન્યા છે. શાળાનું ઉચ્ચ કોટીનું શિક્ષણ અને રમત ક્ષેત્રે પણ સારી નામનાને કારણે વર્ષ 2018-19માં જિલ્લાની આદર્શ શાળા તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. સાથે શાળાએ વર્ષ 2017-18માં રાજ્યકક્ષાનો સ્વચ્છ શાળાઓ એવોર્ડ પણ હાંસલ કર્યો છે. પ્રાથમિક શાળાની આવી કામગીરીની સૌ કોઈએ નોંધ લીધી છે. માટે જ ઓલપાડની કુદિયાણા પ્રાથમિક શાળાની રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની ટીમો પણ વારંવાર શાળાની મુલાકાત લેતા હોય છે. કુદિયાણા પ્રાથમિક શાળાએ ગુણોત્સવ 2002.0માં 94.12% સાથે A+ ગ્રેડ અને 4-સ્ટાર પ્રાપ્ત કરેલ, જે કારણે કુદિયાણાના પ્રાથમિક શાળાની BSE તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ક્રમાંક ઓફ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા શાળાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. શાળાની પસંદગી થવાના કારણે પાકા ઓરડાઓ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, રમતગમતનું મેદાન, સ્માર્ટ ક્લાસ, જ્ઞાનકુંડ પ્રોજેક્ટ વગેરેની સુવિધાઓ આપવામાં આવશે. ટૂંકમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મળતી તમામ સુવિધાઓ કુદિયાણા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને મળશે. હું વિનોદભાઈ એમ પટેલ, HTAT આચાર્ય, કુદિયાણા પ્રાથમિક શાળા. કોરોના કાળની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે સરકારશ્રી દ્વારા એમની જે ગાઈડલાઇન પ્રમાણે હતી કે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ કરવું, તો જેના ભાગરૂપે અમે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને જે બાળકો પાસે સ્માર્ટફોનની સુવિધા ન હતી એવા વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણની વ્યવસ્થા કરી. રોજે રોજ જુદા જુદા ફળિયામાં જઈને અમે બાળકોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા હતા અને જેમની પાસે સ્માર્ટફોનની સુવિધા હતી એવા બાળકોને અમે માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ઓનલાઈન ક્લાસની અંદર જોડતા હતા. સાથે સાથે આ બાળકોનો અભ્યાસ ન બગડે અને તેમને લેખનનો મહાવરો થાય તે માટે અમે જાતે એસાઇનમેન્ટ તૈયાર કર્યા અને એની ઝેરોક્સ કરાવી બાળકોને વ્યક્તિગત આપી અને એમનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલે સમગ્ર લોકડાઉન દરમિયાન અમે બાળકોના શિક્ષણની વિશેષ કાળજી રાખી છે અને બાળકોને શિક્ષણ કાર્યમાં કોઈપણ બાબતે અન્યાય ન થાય એ બધી જ બાબતોની અમે કાળજી રાખી છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ એ અમારા શિક્ષણના અગ્રસચિવ વિનોદ રાવ સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે, કે એમનું એક સ્વપ્ન હતું કે ગુજરાતની એવી શાળાઓ છે કે મોટી શાળાઓ કે એને એક્સેલન્સ બનાવવામાં આવે અને એને બધી જ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે, જેના ભાગરૂપે જે શાળાઓએ ગુણોત્સવ 2.0ની અંદર
ग्रीन स्कूल तरीके स्थान प्राप्त करियो एवी शालाओनी एमने स्कूल ऑफ एक्सेलेंस तरीके पसंदगी करी जेमा अमारी शालानी पसंदगी थई अमारा माटे गौरवनी वात छे। स्कूल ऑफ एक्सेलेंस ना जे क्राइटेरिया हता एनी अंदर अमे खूब आगर हता अने जेना भागरूपे ज अमारी शालानी पसंदगी थई अने साथे साथ के स्कूल ऑफ एक्सेलेंस नी अंदर शालानी जे भौतिक सुविधाओ छे के पाकू बिल्डिंग पूरू पाड़वू वर्गखंडोने स्मार्ट बनावा ने तमाम बाळको लर्निंग आउटकम्सनी अंदर 180% सिद्धि प्राप्त करे ए माटे शिक्षणनी तमाम सुविधाओ सरकारशी द्वारा पूरी पाड़वामां आवशे। अमे अमारा लेवलथी पण घणा बधा प्रयत्नो कर्या छे अने LNTના सहयोगथी आ शाळाने 2 स्मार्ट बोर्ड प्राप्त थया छे जेना द्वारा बाळको डिजिटल टेक्नोलॉजीना माध्यमथी पण शिक्षण कार्य मेळवी रह्या छे એટલે અમારા માટે આ ખૂબ ગૌરવની બાબત છે। નૈનાબેન પટેલ ઉપશિક્ષક કુનિયા પ્રાથમિક શાળા, અમે સતત વાલીઓ સાથે મુલાકાત કરી અને જેમ બને તેમ બાળકો ભણતા થાય, દાખલા તરીકે ટીવી પર જે પ્રોગ્રામો આવે છે દીદી ગિરનાર ઉપર, અને એ દીદી ગિરનાર ઉપર જે પ્રોગ્રામ આવે છે વાલીઓ જોઈ એટલે એકબીજા સાથે એકબીજાના ઘરે એ લોકોને જેને ત્યાં ટીવી નહોતી એ લોકોને ટીવી સાથે બાજુના ઘરના લોકોને સંપર્ક કર્યો અને તે લોકોની સાથે અમે ટીવી જોઈ, પ્રોગ્રામો જોઈ, સાથે બેસીને અભ્યાસ કરે અને વોલેન્ટિયરનું પણ અમે એ કર્યા, નક્કી કર્યા કે જેથી કરીને એ ફણિયામાં જે સારા ભણાવી શકે એવા શિક્ષિત વિદ્યાર્થી હોય, ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય, એ લોકો અમારા બાળકોને થોડી થોડી મદદ કરે અને અમે પણ સતત શેરી શિક્ષણ અને વાલીઓના સંપર્કમાં રહેતા હતા। જી, મારું નામ બરડીભાઈ જે પટેલ, પૂર્વ આચાર્ય કુડિયાના પ્રાથમિક શાળા, હાલમાં પણ હું કુડિયાના પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું, સાથે સાથે હું ઉલપા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની પણ મારી ફરજ બજાવી રહ્યો છું। જી, રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે છે અમારી શાળા SOE એટલે કે સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર પસંદગી પામી છે એ અમારા માટે આનંદની અને ગૌરવની વાત છે। અમારા ગામ માટે, અમારી શાળા માટે અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ કે અમારી શાળા જે છે આ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી પામી છે। જી, આ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે છે એ સરકારશ્રી દ્વારા એક લોન્ચ કરવામાં આવેલો છે આ કાર્યક્રમ, અને એની શરૂઆત આ ચાલુ વર્ષથી થઈ રહી છે। એના માટે જે છે સરકારશ્રીના જે નક્કી કરેલા માપદંડો હતા કે જે ગુજરાત રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એ સરકારી પ્રાથમિક શાળાઓની અંદર જે ભૌતિક સુવિધા, શૈક્ષણિક સુવિધા અને સહ શૈક્ષણિક જે પ્રવૃત્તિઓ હોય એના માપદંડ નક્કી કરવામાં આવેલા। આપ જાણો છો તે પ્રમાણે ગુણોત્સવ સરકારશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલો હતો, અને આ ગુણોત્સવનું જે સ્વરૂપ છે એ 18-19 એનું સ્વરૂપ બદલવામાં આવ્યું, અને એ ગુણોત્સવ 2.0 જે હતો એની અંદર જે સરકારશ્રીના માપદંડો હતા, જુદા જુદા ક્રાઇટેરિયા હતા, અને એ ક્રાઇટેરિયા પ્રમાણે જે શાળા છે એ શાળાએ SI દ્વારા, સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા આ શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું। તો આ જે માપદંડો હતા એ માપદંડોની અંદર અમારી જે શાળા હતી એ શાળાએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે, એટલે કે સહશૈક્ષણિક અભ્યાસ પ્રવૃત્તિઓ હોય, શૈક્ષણિક હોય કે ભૌતિક સુવિધા, સાથે સાથે જે એકમ કસોટી, સત્રાંત કસોટીઓ જે પણ લેવાય એને ઓનલાઈન કરવાનું હોય કે બીજી જે પરફોર્મન્સ હોય એ બધાનું, બીજી બાહ્ય પ્રવૃત્તિઓ હોય કે બાહ્ય પરીક્ષાઓ હોય એમાં શાળાએ કેવો દેખાવ કર્યો છે, તો એના આધારે આખું 1000 માર્ક્સનું શાળાનું મૂલ્યાંકન હતું। તો એ મૂલ્યાંકનના આધારે શાળાઓને જુદા જુદા ઝોનની અંદર એટલે એને કેટેગરી આપવામાં આવી, અને એનામાં આ જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પ્રમાણે જે માપદંડ હતા એ પ્રમાણે અમારી શાળા જે છે એ શાળાએ ગ્રીન સ્કૂલની અંદર અમારી પસંદગી પામી, અને એટલું જ નહીં કે જે ગ્રીન શાળાઓ હતી એમાં જે કંઈક વધારે સારા પરફોર્મન્સ હતા એવી શાળાઓને, અને જ્યાં વધારે બાળકો છે તો એવી શાળાઓ જે છે એ શાળાઓને આ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર પસંદગી કરવામાં આવી।